बनासकांठाना डिस्सामां सा जाहेर रस्ता पर रखडता ढोरોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે। રખડતા ઢોરોને કારણે કેટલાય અકસ્માતો રોજના રોજ થતા હોય છે। રખડતા ઢોરોને કારણે કેટલાય માસૂમ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે। ડીસાના રહીશોની રખડતા ઢોરોને લઈ માંગ અને ફરિયાદો બાદ પણ ડીસા નગરપાલિકાએ આ ખાડે કાન કરી દીધા છે। આટલી ફરિયાદો બાદ પણ ડીસા નગરપાલિકા ઘોર નિદ્રામાં છે તેવું લાગી રહ્યું છે। રખડતા ઢોરોના ત્રાસ વિશે વાત કરીએ તો આજે ડીસામાં પટનીવાસ નાળા આગળ બે આખલા લડતા એક બાળકને ઘાયલ કરી લીધો હતો। ડીસામાં બે આખલાઓ લડતા લડતા બાળકને કચડી નાખ્યો। દાહે ઘાયલ બાળકને ભણસાલી હોસ્પિટલ સાઈબાબા મંદિર પાછળ ડીસા સારવાર માટે લઈ જતા ડોક્ટર હાજર ના મળતા ધારપુર સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો। આ ઘટનાની વિગતે વાત કરીએ તો ડીસામાં રહીશો રખડતા ઢોરોના રોજના ત્રાસથી ત્રાહિમામ પુકારી ગયા છે। ત્યારે આજે ડીસામાં પટનીવાસ નાળા આગળ બે આખલા લડતા હતા ત્યારે કાર્તિક અશોકભાઈ વાઘેલા ઉંમર 6 નામનો બાળક ઘાયલ થયો હતો। જો કે તે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે તેના વાલી ડીસામાં ફર્યા પરંતુ ડોક્ટર હાજર ના મળતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે બાળકના વાલીએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા દ્વારા આખલા ગાયો રસ્તા પર રખડતી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગ હું માંગ કરું છું। વધુમાં પીડિત બાળકના માતા જણાવ્યું હતું કે ડીસા શહેરમાં શનિવાર રવિવારના રોજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ડોક્ટર હાજર હોતા નથી માટે તાત્કાલિક સારવાર બાળકનો જીવ બચાવવા ધારપુર સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે આવેલ હતા સારવાર ચાલુ કરી દીધી હતી। રિપોર્ટર ભરત ઠક્કર ડીસા।